નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. 11મા ધોરણની અંદર 12મું ચેપ્ટર છે ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. થ્રી ડાયમેન્શનની વાત આજે આપણે કરવાની છે. તો ચાલો એની અંદર આગળ વધીએ. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, ત્રણ અક્ષ આવશે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે. જો ટુ ડાયમેન્શનની વાત કરીએ તો એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ સમતલની વાત આવે. આ એક્સ અક્ષ અને વાય અક્ષ ચાર ચરણ આવે. આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. આવી રીતની વાત છે. તમને ખબર છે અહીં એક્સ આ બાજુ ધન બિંદુઓ, અહીં એક્સ ડેશ એટલે આ બાજુ ઋણ બિંદુઓ, ઉપર વાયના ધન મૂલ્યો, નીચે વાય ડેસ્ક એટલે આપ જાણો છો વાયની ઋણ કિંમતો. પ્રથમ ચરણની અંદર એક્સિયામ વાયામ બે ધન, દ્વિતીય ચરણની અંદર એક્સિયામ ઋણ આવે વાયામ ધન, તૃતીય ચરણની અંદર એક્સ અને વાય બંને ઋણ આવે, ચતુર્થ ચરણની અંદર એક્સ ધન આવે અને વાય ઋણ આવે. આ આર સ્ક્વેર કાર્તેજીયમ પદ્ધતિ એટલે સમતલની વાત છે. આ ત્રિપરિમાણની વાત આજે આપણે કરવી છે. આ સંપૂર્ણ વાતની આપણને ખબર છે, ત્રિપરિમાણની વાત કરવી છે, થ્રી ડાયમેન્શનની વાત કરવી છે. થ્રી ડાયમેન્શનને અવકાશ પણ કહેવાય. જેમ ટુ ડાયમેન્શન હોય એને આપણે સમતલ કહેતા હોય તો આને અવકાશ કહેવાય. આ એક્સ અક્ષ, તો એક્સ અક્ષ પરનું કોઈ પણ મારે બિંદુ લખવું હોય, ધારો કે એ બિંદુ પસંદ કરું તો એનું એક્સિયામ હોય, વાયામ ઝીરો થાય, ઝેડિયામ એ ઝીરો, એટલે આપણે એક્સ ઝીરો ઝીરો આમ દર્શાવી શકીએ. એક્સની જગ્યાએ ધારો કે કોઈ પર્ટિક્યુલર આપણે કિંમત લઈએ તો ફાઈવ ઝીરો ઝીરો આ એક્સ અક્ષ પરનું બિંદુ થાય, કારણ કે એક્સિયામ તમને મળે છે. આ અંતર ઉગમ બિંદુ ઝીરો ઝીરો ઝીરોથી આ એક્સ અક્ષનું અંતર મળે છે આપણને. વાય ઝીરો છે અને ઝેડ પણ ઝીરો છે, ખાલી એક્સિયામ જ મળે છે. એવી જ રીતના વાય એક્સ ઉપરનું બિંદુ ધારો કે બી વિચારી તો એમાં ઝીરો વાય ઝીરો એટલે કે એક્સિયામ ઝીરો હોય, ઝેડિયામ ઝીરો હોય, ફક્ત વાયામ જ મળે. વાય એક્સ પરના બિંદુની વાત કરીએ તો સંખ્યામાં દર્શાવીએ તો આમ ઝીરો ફોર ઝીરો આવી રીતના હોઈ શકે. ઝેડિયામમાં ફક્ત ઊંચાઈ છે, એક્સિયામ અને વાયામ ઝીરો થશે. એટલે ધારો કે આ સી બિંદુ રાખીએ તો એક્સિયામ એનો ઝીરો હોય, વાયામ ઝીરો હોય અને ઝેડિયામ તમને મળે. પર્ટિક્યુલર બિંદુમાં દર્શાવીએ તો ઝીરો ઝીરો થ્રી કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો બસ ઉગમ બિંદુ ત્રિપરિમાણની અંદર ઝીરો 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 થાય. એક્સ અક્ષ ઉપર આવા બિંદુ આવેલા હોય, જો એક્સ બિલોંગ્સ ટુ આર, કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે એક્સિયામ છે વાયામ અને ઝેડિયામ ઝીરો, કોઈ પણ વાય બિલોંગ્સ ટુ આર માટે જો અહીં વાયામ છે એક્સિયામ અને ઝેડિયામ ઝીરો વાય એક્સ પરનું બિંદુ, અને ઝેડ એક્સ પરના બિંદુની વાત કરીએ તો ઝેડિયામ હશે, એક્સિયામ અને વાયામ ઝીરો થશે, કોઈ પણ ઝેડ બિલોંગ્સ ટુ આર કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. આ એક્સ અક્ષ, વાય એક્સ અને ઝેડ એક્સની વાત થઈ. વધારે થોડું ક્લિયર કરીએ. આ તમે જુઓ, એક્સ અક્ષ છે, આ એક્સ ડેશ છે, આ વાય એક્સ છે, આ વાય ડેશ છે, ઝેડ અક્ષ છે અને ઝેડ ડેશ છે. આ ઉગમ બિંદુ છે, આ છે એ છે ઉગમ બિંદુ. રેડી, ત્રિપરિમાણની વાત આપણે કરવાની છે. આની અંદર સમતલ જોઈએ તો તમને ખબર પડે. સૌથી પહેલી વાત કરીએ એક્સ વાય સમતલની, તો એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા જે બને છે એક્સ વાય સમતલ. આ અત્યારે તમને દેખાય છે, આ એક્સ વાય સમતલ છે. જો આ એક્સ વાય સમતલ છે, એક્સિયામ ને વાયામ હોય, તમે એને આમ દર્શાવો છો. આ નીચેનું છે એક્સ વાય સમતલ છે, ત્રિપરિમાણમાં વિચારવાનું છે. એવી જ રીતના વાય ઝેડ સમતલ, વાય અક્ષ અને ઝેડ અક્ષથી જે સમતલ બને છે આ સમતલ, આ જે સમતલની વાત છે એ સમતલ વાય ઝેડ સમતલ છે. ઓકે, અને હજી એક ત્રીજું એક્સ ઝેડ સમતલ, એટલે એક્સ અક્ષ અને ઝેડ અક્ષ દ્વારા બને. એક્સ અક્ષ આ રહી અને ઝેડ અક્ષ આ છે, બે દ્વારા બને એટલે કે આ સમતલની વાત છે. હવે જો અમે લીટા કર્યા છે તો ત્રિપરિમાણની અંદર તમને આમ વિચાર ન આવે કે બધું તો સરખું જ લાગે છે. ત્રિપરિમાણની અંદર જોવું હોય તો આપણે આવી રીતના જોઈ શકીએ. આ અત્યારે જુઓ એક્સ વાય સમતલ, હવે તમને આમ ઉપસીન બહાર આવે કે આ તળિયું છે, એક્સ વાય સમતલ છે અને ઊંચાઈ છે. તમે જે રૂમમાં રહ્યો છો એ રૂમનું તળિયું એક્સ વાય સમતલ, એની એક ધાર છે એક્સ અક્ષ ને એક ધાર છે વાય અક્ષ વિચારો. ધારો કે આ રૂમ વિચારો છો તો આ એક ધાર છે એ એક્સ અક્ષ છે અને બીજી ધાર તમને મળે છે એ વાય અક્ષ મળે, અને હાઇટ છે એ ઝેડ અક્ષ છે. તો જો અત્યારે આ તમે વિચારો છો, આ તમે જે રૂમની અંદર રહ્યો છો, જે વર્ગની અંદર તમે છો, એ વર્ગનું તળિયું છે, બે ધાર એક્સ અક્ષ અને વાય, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને એના દ્વારા જે બને છે એને એક્સ વાય સમતલ કહેવાય.
હવે ક્લિયર થઈ છે. અને પછી આમ ઊંચાઈ એટલે કે ઝેડ અક્ષ નીચે તરફ ઝેડ ડેસ્ક. ઓકે, આ જુઓ બીજું તમને દેખાય છે વાય ઝેડ સમતલ. આ ડોટેડ લાઈન શું દર્શાવી છે કે દેખાતી નથી, પાછળ છે. આ સમતલની અંદરની બાજુએ છે એટલે ડોટેડ લાઈન વડે દર્શાવ્યું છે આ વાય ઝેડ સમતલ. એવી જ રીતના એક સમતલ આમ ઉપસીને આવે તમને દેખાય છે. આ સમતલ એ ઝેડ અને એક્સ અક્ષ દ્વારા બને છે, ઝેડ એક્સ સમતલની વાત છે. રેડી, વધારે થોડું ક્લિયર કરીએ આપણે, વધારે થોડું ક્લિયર કરીએ. ચાલો આને આ આકૃતિ સાથે મેચ કરીએ. જોજો, ખાસ જોજો, તમે જોઈ શકો છો આની અંદર અલગ અલગ કલર દ્વારા આપણે અક્ષ દર્શાવ્યા છે. આ રેડ દેખાય છે ને ઝેડ અક્ષ, આની સાથે મેચ કરજો. જો આ ઝેડ અક્ષ રેડ દેખાય છે ને, ઝેડ અક્ષ છે, રેડ દેખાય છે એ ઝેડ અક્ષ છે. આ ઝેડ અક્ષ છે, ઝેડ ડેસ જોઈ શકાય છે. આ ઝેડ છે, નીચે ઝેડ ડેસ છે, ઝેડ ઝેડ ડેસ. ઓકે, અહીંયા જુઓ આ વાય છે, સામેની બાજુ વાય ડેસ છે. ત્રિપરિમાણની અંદર આ સમતલ છે એટલે ટુ ડી જ દેખાય, આપણે થ્રી ડી જોવાનો પ્રયત્ન કરીએ છીએ, થ્રી ડાયમેન્શનની અંદર જોવાનો પ્રયત્ન કરીએ છીએ, ક્લિયર થતું જાય છે. આ ઝેડ, નીચે ઝેડ ડેસ્ક, આ બ્લુ તમને રેખા દેખાય છે એ રેખા છે એ વાય અને વાય ડેસ્ક. આપણે બ્લુથી દર્શાવવું હોય તો દર્શાવી શકાય, તમને બધાને ખબર પડે. ધારો કે આ બ્લુવાળી વાત છે આ વાય અને વાય ડેસ્ક. જોજો આની અંદર જોજો, આ વાય છે અને વાય ડેસ્ક છે, ઉપર ઝેડ ઝેડ ડેસ્ક, આ વાય અને વાય ડેસ્ક. હવે તમને દેખાય એક્સ અક્ષ, આ રહી સીધી એક્સ અક્ષ, એ બ્લેકથી દર્શાવી છે. એક્સ અક્ષ છે એ બ્લેકથી દર્શાવી છે. આ એક્સ છે અને એક્સ ડેસ્ક છે. જો અત્યારે તમને બ્લેક સામે દેખાય છે, આ બ્લેક દેખાય છે એ એક્સ છે અને આ બાજુ એક્સ ડેસ્ક હોય. જો ફેરવું છું, આ એક્સ એક્સ ડેસ્ક આમ રાખ્યું છે, આ એક્સ છે, આ બાજુ એક્સ ડેસ્ક છે, દેખાય છે તમને. ઓકે, હવે ત્રિપરિમાણ થયું જુઓ, એક્સ અક્ષ વાય અક્ષને લંબ છે અને બંને અક્ષ ઝેડ અક્ષને લંબ છે. એનું અર્થઘટન એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ પરસ્પર લંબ છે, પરસ્પર 90 અંશના ખૂણાઓ બને છે. હવે એક્સ વાય સમતલ એટલે શું? એક્સ વાય સમતલ એટલે હમણાં કીધું હતું કે તમે રહ્યો છો, તમે જે વર્ગની અંદર બેસો છો એનું તળિયું વિચારો એટલે એક્સ વાય સમતલ થાય, બે ધારથી તળિયું બને. ઓકે, અને એક ધારને એક્સ અક્ષ કહો, બીજી ધારને તમે વાય અક્ષ કહો, અને હાઈટ છે ને તમે ઝેડ અક્ષ કહો, એટલે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ. અને ત્રિપરિમાણની અંદર તમે વિચાર કરી શકો, આની અંદર તો સ્પષ્ટ દેખાય છે એક્સ અક્ષ આપણે કીધી છે એ બ્લેક અને વાય અક્ષ કીધી છે બ્લુ. બ્લેક અને બ્લુ દ્વારા જે સમતલનું નિર્માણ થશે એ સમતલને એક્સ વાય સમતલ કહેશું. અત્યારે આ બ્લેક અને બ્લુ દ્વારા આ જે તલ બને છે, જે આપણને સમતલ મળે છે એ સમતલને એક્સ વાય સમતલ કહેશું. હવે હાઈટ તો છે જ નહીં, કોઈ બિંદુ અહીંયા લખું તો એને એક્સ એમ વાય એમ ને ઝેડ એમ ત્રણેય મળશે. હવે તમે જુઓ કે જો હું ફક્ત પર્ટિક્યુલર બિંદુ એક્સ અક્ષ ઉપર જ લઉં છું, એક્સ અક્ષ ઉપર બિંદુ લઉં છું, એનું અર્થઘટન કે વાય એમ ઝીરો છે. એક્સ અક્ષ ઉપર બિંદુ લીધું છે તો ત્યાંથી તમે આમ લંબ દોરો તો તમને સીધું જ ઝીરો આગળ મળે. ઊંચાઈ ઝીરો છે, એનું અર્થઘટન કે એના વાય એમ ને ઝેડ એમ ઝીરો છે, એટલે એક્સ અક્ષ પરના બિંદુનો એક્સ એમ જ મળે, વાય અને ઝેડ ઝીરો. સિમિલર બાબત કે તમે વાય એક્સ ઉપર કોઈ પણ બિંદુ લ્યો છો તો વાય એક્સ ઉપરના બિંદુનો વાય એમ જ મળે, ઊંચાઈ નહીં હોય એટલે તમને ઝેડ એમ ઝીરો મળશે અને એક્સ એમ એ ઝીરો મળશે. એવી જ રીતના ઝેડ અક્ષ ઉપર તમે કોઈ પણ એક બિંદુ લીધું તો એની હાઈટ જ મળે છે એક્સ એમ ને વાય એમ ઝીરો થઈ. ઓકે, એટલે આ રીતે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ આપણે નક્કી કરી હતી. હજી તમે આગળ જોઈ શકો છો કે મારે સમતલની વાત કરવી તો એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા જે આ તળિયું બને છે, અત્યારે જે મારો હાથ ફરે છે આ એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બને છે, એને આપણે એક્સ વાય સમતલ કહેવાય. અને આપણે આ એક્સ વાય સમતલ દર્શાવ્યું, જો અલગ કલરથી દર્શાવ્યું છે એક્સ વાય સમતલ. હવે તમને દેખાય છે આમ થ્રી ડી ઉપસીને આવે કે આ એક્સ વાય સમતલ છે. આ હાઈટ છે એટલે કે ઝેડ છે, હાઈટ એટલે ઝેડ છે. ઓકે, એક્સ વાય સમતલની ખબર પડી ગઈ, વાય ઝેડ સમતલ એટલે વાય અક્ષ અને ઝેડ અક્ષ દ્વારા કયું સમતલ બને છે એ તમારે જોવાનું હોય. વાય અક્ષ આપણે દર્શાવી છે બ્લુથી દર્શાવી છે, ઝેડ દર્શાવી છે રેડથી. જો આ તમને દેખાય છે, આ દેખાય છે, આથી તમને સમતલ દેખાય છે જેની અંદર વાય અક્ષ અને ઝેડ અક્ષ આવેલી છે એ તમને સમતલ દેખાય છે. એ સમતલ સ્પષ્ટ તમે જોઈ શકો છો કે વાય અને ઝેડ દ્વારા બને છે એટલે વાય ઝેડ સમતલ. એમાં એક્સ એમ ઝીરો હોય, એક્સ વાય સમતલ વાત કરો તો ઊંચાઈ ઝીરો હોય, એનું અર્થઘટન કે એક્સ વાય સમતલ તમે લખ્યું છે એમાં એક્સ એમ અને વાય એમ મળે, ઝેડ એમ ઝીરો મળે. એક્સ વાય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય આપણે એને કાર્તેજિયમ પદ્ધતિ પણ આગળ કહેતા, તો એક્સ વાય સમતલની વાત છે. વાય ઝેડ સમતલ વાય ઝેડ સમતલ એટલે વાય એમ હશે ઝેડ એમ હશે અને એમાં રહેલા બિંદુનો એક્સ એમ તો ઝીરો થાય એટલે કે ઝીરો વાય ઝેડ આવી રીતની વાત આવે.
ओके हजी एक समतल है क्यू तो एक्स जेड समतल एक्स अक्ष और जेड अक्ष एक्स अक्ष एट ब्लेक रेड द्वारा जो आ समतल बने आ समतल बने आ समतल बने आम सीधू समतल बने सीधू समतल बने जेड और एक्स अक्ष बेने सवश एक्स जेड समतल एक्स आम हे जेड आम हे वाई आम जीरो आ समतल ने जो आ रीतना लखी शक एक्स वाई समतल ने जेड बराबर जीरो लखी सकें केम कारण के बधा बिंदुओं ए समतल बधा बिंदुओं जेडीएम जीरो हो जीरो वाई जेड बिलोंग्स टू आर आम लखी सकें अथवा तो एक्स बराबर जीरो लखी सकें कारण के वाई जेड समतल बधाज बिंदुओं एक्स एम जीरो होने एक्स जेड समतल ने आम लखी सकें एक्स जीरो जेड एक्स और जेड बिलोंग्स टू आर अथवा तो वाई बराबर जीरो कारण के बधाज वाई एम जीरो थे कारण कि एक्स जेड समतल पर आए एक्स और जेड उपरना समतल दरेक बिंदुनो वायाम जीरो थे ओके और पर्टिक्युलर कोईपण बिंदु पी राखो तो यहाँ त्रण याम मे एक्स याम मे वायाम मे जेड अँ पी बिंदु वच्चे अँ पी बिंदु राखू हो तो पी बिंदु एट ऊंचाई तो मल्वाज अर्थघटन के जेड मे पी बिंदु है तो पी बिंदु केलू है तो एक्स अक्ष पर मप एक्स अक्ष में जीरो थी के अंतर आलू है एक्स एम और वाई एक्स पर जीरो थी के अंतर आलू है वाई एम एनु अर्थघटन के एक्स वाई जेड त्रणे याम तमने कोईपण पर्टिक्युलर आ समतल सीवाय कोई अवकाश बिंदु लियो तो एना एक्स वाई और जेड त्रणे याम मे आ त्रिपरिमाण की बात है त्रिपरिमाण की बात है हम त्रिपरिमाण हो जो जो आप कार्तेजियम पत्ती लीधी तो तमने तरत ज खबर थी कार्तेजियम पत्ती लीधी तो आ प्रथम खानू पछी ज रीते आ बीजू खानू आ त्रीजू खानू अने आ चौथू आने प्रथम चरण आने द्वितीय चरण आने तृतीय चरण आने चतुर्थ चरण एवं तम नाम आपता तमने खबर हम आनी अंदर केटला खाना थे आनी अंदर तमने स्पष्ट देखाय आठ खाना थे जो आ एक खानू आ बीजू तीजू चौथू चार नीचे चार ने चार आठ आने अष्टांश कहवाई शू कहवाई अष्टांश अष्टांशना नामकरण करवा तो कर सकिए अष्टांशना नामकरण की बात करनी है आ तमने समतल की बात समझाणी है एक्स वाई समतल हो तो एक्स वाई समतल पर बिंदु की बात खास जो अष्टांश की बात आप करिए पे आत कम्प्लीट करना कि एक्स वाई समतल हो तो एक्स याम और वाई याम मे जेड याम जीरो थे जेड बराबर जीरो वड़े दर्शावाय वाई जेड समतल हो तो एने बिंदुओं की बात करिए तो जीरो वाई जेड वाई याम और जेड याम हो एक्स याम जीरो थे तो तुम गण स्वरूपे जो आम दर्शाई सको आ जीरो वाई और जेड ए खबर पड़े कि आ वाई जेड समतल की बात है वाई और जेड कोईपण वास्तविक संख्या होई सके आ वाई जेड समतल की बात अथवा तो एक्स बराबर जीरो वे दर्शात चले एवं ज रीतना एक्स जेड समतल दर्शाव हो तो एक्स एम और जेड एम हो वाई एम जीरो वाई बराबर जीरो वे दर्शाई सकते गण स्वरूपे आम लखी सको आ बधा बिंदुओं गण है ओके और त्रिपरिमाण की अंदर अवकाशनी अंदर कोईपण बिंदु पी लखो तो एने एक्स एम वाई एम जेड एम मे अष्टांश की बात करी है चलो आगे बढ़िए अष्टांश की बात करिए तो अष्टांश तो संकेत आ रीतना है पहलू अष्टांश बीजू अष्टांश तीजू चौथु आ रोमन अंकनी अंदर लिखू है और अष्टांशनु नाम लिखू नीचे आप लिखू अष्टांशनु नाम लिखू ओके अष्टांशनु नाम आ रीतना लिखू एक्स ओ वाय जेड हम आ क्यू खानू थे आनी अंदर आप जो पड़े जी सको पाचु क्लियर कई रीति आप आ एक्स अक्ष है वाई अक्ष है आ जेड अक्ष है आ एक्स लखूँ तो आ सामेनी साइड एक्स डेस हो वाई तो हमें वाई डेस हो जेड तो नीचे जेड डेस हो पेलू खानू जो आ पेलू खानू पेला खाना ने लखाय केम तो अंदर एक्स एम वाई एम जेड एम त्रय धन आए पेला खाना में रहेला कोईपण बिंदु नो एक्स एम धन वाईएम धन और जेडीएम धन हम अष्टांश एने अष्टांश कहवा पेलू अष्टांश ऊपर चार अंशांश नीचे चार अंशांश एट कुल आठ अंशांश मे ओमा चरण कीधु तू चार चरण था आ त्रिपरिमाणनी अंदर अष्टांश आठ खाना थाय छे एक खाना ने अष्टांश के पेलू अष्टांश बीजू अष्टांश ए रीते आपणे वात करवानी होय आठ खाना छे तो अष्टांशनु नाम आपवानुं होय तो आ अष्टांश छे आ अष्टांशनु प्रथम खानु कहेवाय पेलू अष्टांश हवे एनी अंदर तमे जुओ तो कोईपण बिंदु लखू आ पेला खानानी अंदर बिंदु लखू तो एक्सियामय धन आवशे वाईयामय धन आवशे ने जेडियामय धन आवशे एनु अर्थघटन के नामकरण करवुं होय तो केम कराय तो के एक्स आवे छे वाई आवे छे जेड तो एनु नामकरण जो आम करवामां आवे छे पेला एक्स लखे एटले पेला एक्स लखे पछी ओ लखे वाई लखे ने जेड लखे एक्स ओ वाय जेड एक्स ओ वाय जेड आ पेलू अष्टांश थी एनी अंदर एक्सियाम धन वाईयाम धन और जेडियाम पेलू अष्टांशनी वात छे पेलू अष्टांश एक्स ओ वाय अने जेड पेला पछी बीजू जो अँ आ बाजू आवशे जो आम आम तमारे साइकल फेरवानी छे आम आगळ वधवानुं छे बीजू खानुं अँ आवशे बीजा खानानी अंदर आ पेलू अष्टांश जेम चरणमां प्रथम द्वितीय तृतीय चतुर्थ नाम फिक्स हता एक्सियाम अने वाईयामनी निशानीओ फिक्स हती एम अष्टांशमां एम ज याद राखवानुं छे त्रिपरिमाण पेली वखत भणीए पेलू खानुं ई तो कम्प्लीट एक्स वाय जेड बधुं धन होय खबर पड़ी जाय बीजा खानानी अंदर अँ आववानुं छे एटले के
આ બાજુ એક્સિયામ ઋણ આવશે, વાયામ ધન જેડિયામ ધન, એનું અર્થઘટન કે એક્સિયામ ઋણ વાયામ ધન જેડિયામ, એક્સિયામ એક્સિયામ છે એ ઋણ આવશે, વાયામ છે એ ધન આવશે, અને જેડિયામ છે એ ધન. આ બીજા અષ્ટાંશની વાત કરીએ, આ બીજું ખાનું, આ પહેલું પછી આમ આગળ વધવાનું છે. આ બીજું ખાનું, બીજા ખાનાની અંદર એક્સિયામ ઋણ આવે છે, તમને બધાને દેખાય, આ બાજુ એક્સ હોય, આ એક્સ ડેશ હોય, તો અહીં લખો તો એક્સિયામ ઋણ આવે, વાય તો ધન જ છે અને ઝેડ તો ધન જ છે, આ બાજુ બિંદુ લખ્યા હોય તો. અને નામકરણ હોય તો નામકરણ કેમ કરી શકાય, એક્સ ડેશ, એક્સ ડેસ્ક, કારણ કે આ બાજુ એક્સ હોય, સામેની એક્સ ડેશની વાત આવે, એક્સ ડેશ, પછી તમારે લખવાનું ઓ ઉગમ બિંદુ, પછી અહીં લખવાનું વાય, વાય તો ધન છે વાય, અને ઉપરની બાજુ છે એટલે કે ઝેડ, અને આ બીજા અષ્ટાંશનું નામ થઈ ગયું એક્સ ડેસ્ક ઓ વાય અને ઝેડ. આ ત્રીજા અષ્ટાંશનું નામ, ત્રીજા અષ્ટાંશનું નામ ખબર પડે, આ પેલું ખાનું બીજું ત્રીજું આ બાજુ આવે, જોજો આકૃતિ એટલે સામે રાખી છે, થ્રી ડી આકૃતિ એટલે સામે રાખી છે, પેલું ખાનું બીજું ત્રીજા, ત્રીજા ખાનાની વાત કરીએ તો અહીં એક્સ ડેશ જ છે, એક્સ ડેશ ઓ વાય ડેશ, જો આ બાજુ આવે છે વાય ડેસ, ત્રીજું ખાનું વાય ડેસ્ક અને ઝેડ. તમે આવું ઘરે પ્રેક્ટિકલ કરી શકો, આવી રીતના થ્રી ડી આકૃતિ બનાવવાની અને પ્રયત્ન કરવાનો, એટલે અષ્ટાંશની બધી જ ખબર પડી જાય, પ્રેક્ટિકલ કરી શકાય એમ છે. પેલું ખાનું બીજું ખાનું, પેલું અષ્ટાંશ બીજું અષ્ટાંશ, ત્રીજા અષ્ટાંશ ત્રીજા ખાનાની વાત કરીએ તો એક્સ ડેસ્ક, અરે ત્રીજા ખાનામાં એક્સ ડેસ્કનો ઉપયોગ થાય, અહીંયા આવે ત્રીજું ખાનું એક્સ ડેસ્ક, પછી ઉગમ બિંદુ લખો ઓ, પછી આ ક્યુ છે તો આને વાય કીધું હતું વાય ડેસ્ક, ઓકે, અને ઉપરની બાજુ છે એટલે કે ઝેડ, આ ત્રીજા અષ્ટાંશની વાત, ઓકે. ચોથું અષ્ટાંશ અહીં આવે, ચોથા અષ્ટાંશનું નામ હવે ખબર પડે, ચોથા અષ્ટાંશની અંદર અહીં રહેલા બિંદુઓમાં આ બાજુ ઉગમ બિંદુની આ બાજુ એક્સ ધન હોય એટલે એક્સ આવે છે, એક્સ પછી ઉગમ બિંદુ ઓ, પછી આ વાય ડેસ્ક છે કારણ કે આ બાજુ વાય હતું, વાય ડેસ્ક અને ઝેડ, આ ચોથા અષ્ટાંશની વાત છે. રેડી, તો ઉપર ઈટ લખા, ચાર હુદીની વાત પહેલાં પૂરી કરી પછી પાછળની ચાર. આ પહેલાં એક્સ ઓ વાય ઝેડ પેલું અષ્ટાંશ, બીજું અષ્ટાંશ એક્સ ડેશ ઓ વાય ઝેડ, ત્રીજું અષ્ટાંશ, અને નામકરણ કરી તો આ પહેલા નંબરની વાત છે, પેલું અષ્ટાંશ, અને બીજું રોમન આંકડાની અંદર આમ બે લીટા લખાય, આ ત્રીજા અષ્ટાંશની વાત છે. અહીંયા જુઓ એક્સ ઓ ચોથું અષ્ટાંશ છે, એક્સ ઓ વાય ડેશ ઝેડ, ત્રીજા અષ્ટાંશમાં એક્સ ડેશ ઓ વાય ડેશ ઝેડ, ચાર અષ્ટાંશની વાત કમ્પ્લીટ. પાંચમા અષ્ટાંશની વાત કરીએ, ચાલો ચાલો પાંચમા અષ્ટાંશની વાત કરીએ, તો પહેલાંની નીચે પાંચમું અષ્ટાંશ આવશે, પહેલાંની નીચે પાંચમું અષ્ટાંશ આવે તો પેલું અષ્ટાંશ હતું એક્સ ઓ વાય ઝેડ, હવે આ ખાનું હતું એ નીચે, હવે આ ખાનાનું નામકરણ કરવું છે તો એક્સ તો ધન જ છે, પાંચમાની વાત કરીએ છીએ એક્સ તો ધન જ છે, એક્સ ધન છે, આ ખાનાની વાત કરીએ છીએ વાય ધન, આ બાજુ જ છે બિંદુ તો વાય ધન છે, એક્સ ઓ વાય, અને અહીંયા લખો નીચે ઝેડ ડેસ્ક, ઓકે સરસ વાત છે, ઝેડ ડેસ્ક, તો નીચેના ચાર ખાના લખો તેમાં ઝેડ ડેસ્ક તો ફાઇનલ, કારણ કે નીચે તરફ જ આવે છે. પહેલાંની નીચે તમે કેટલામું લખ્યું, પાંચમું, બીજાની નીચે છઠ્ઠું લખવાનું, બીજું ખાનું છે આ રહ્યું, બીજું અષ્ટાંશ છે એક્સ ડેસ ઓ વાય ઝેડ, એટલે આ ખાનું હતું બીજું ઉપરનું એક્સ ડેસ્ક ઓ વાય ઝેડ, તો એની નીચે છઠ્ઠું આવે, આ ખાનાની વાત છે, આ ખાનાની અંદર, આ ખાનાની અંદર શું થશે, જો ચાલો કયો જઈને આ ખાનાની અંદર એક્સ ડેસ્ક, અરે આ બાજુ એક્સ હોય તો આ બાજુ એક્સ ડેસ્ક, એક્સ ડેસ્ક વાય ધન છે, વાય ધન છે, અને ઝેડ ડેસ્ક. જોજો ખાસ સાતમા નંબરની વાત, સાતમા નંબરમાં અહીં આવી જાઓ, એની અંદર એક્સ ડેસ્ક ઓ વાય ડેસ્ક આવે છે, સાતમું ખાનું આ બાજુ આવે છે, અહીંયા અહીંયા સાતમું મળે છે, એક્સ ડેસ્ક વાય ડેસ્ક અને નીચે ઝેડ ડેસ્ક. આઠમા ખાનાની વાત કરો, અહીંયા આવી જાઓ, પાછું એક્સ ધન આવ્યું, આઠમું ખાનું અહીંયા એક્સ ધન છે, સામેની બાજુ એક્સ ડેસ્ક હોય, વાય હોય, વાય ડેસ્ક હોય, તો એક્સ પછી ઉગમ બિંદુ ઓ વાય ડેસ્ક, આ બાજુ લખો વાય ડેસ્ક છે અને ઝેડ ડેસ્ક મેચ કરો તો પાછું અમે ઈટ લખ્યા છે. તો પાંચમા ખાનાની વાત એક્સ ઓ, જોતા જાજો પાંચમા ખાનાની વાત એક્સ ઓ વાય ઝેડ ડેસ્ક, ઓકે એક્સ ડેસ્ક ઓ વાય ઝેડ ડેસ્ક આવે છે, જો એક્સ ડેસ્ક ઓ વાય ડેસ ઝેડ ડેસ્ક અને એક્સ ઓ વાય ડેસ ઝેડ ડેસ બધું બરાબર વાત છે, ચાર ખાના ઉપર ચાર ખાના નીચે, આ રીતે અષ્ટાંશની વાત થઈ. આની પ્રેક્ટિસ કરવી પડે, જેમ ચરણની વાત હતી એમ
ત્રિપરિમાણની અંદર આઠખાનાની વાત હોય. હવે આની નિશાની પ્લસ ઓર માઇનસ ક્યારે આવે છે એની વાત કરો. જો તો એક્સ ઓ વાય ઝેડ લખ્યું હોય તો એક્સ લખ્યું છે તો ધન, વાય લખ્યું છે ધન, ઝેડ લખ્યું છે ધન, જોતા જાજો. એક્સ ડેશ લખ્યું છે તો માઇનસ, જો વાય લખ્યું છે તો ધન, ઝેડ છે તો ધન. એટલે જો તમને અસનાસનું નામ લખતા આવડી જાય તો નિશાની તો ખબર પડી જાય, બિંદુના યામની નિશાની ખબર પડી જાય. ત્રીજા અસનાસની અંદર કોઈ પણ બિંદુ હોય તો એનો એક્સ યામ ઋણ હોય, વાય યામ ઋણ હોય અને ઝેડ યામ છે એ ધન હોય. ચોથા અસનાસની અંદર આવે તો એક્સ લખ્યું છે એટલે ધન, વાય ડેસ્ક છે એટલે ઋણ અને ઝેડ છે એ ધન. બધામાં સિમિલર એ રીતે થઈ છે. હું ધારો કે આમ લખી નાખું એક્સ ઓ વાય ડેસ્ક અને ઝેડ ડેસ્ક, તો આ અષ્ટાંશનો ક્રમ કેટલામો થાય? ચાલો ક્રમ કેટલામો થાય મેચ કરો, આમાં ક્રમ કેટલામો થાય છે? એક્સ ઓ વાય ડેસ ઝેડ ડેસ આર્યું, આઠમું અષ્ટાંશ છે. રેડી? હવે એના પરના બિંદુની વાત કરીએ, કોઈ પણ બિંદુ હોય તો એનો એક્સયામ ધન આવે, વાયયામ ઋણ આવે, ઝેડયામ ઋણ આવે. એ અહીંયા દર્શાવ્યું છે, એક્સયામ ધન, વાયયામ ઋણ, ઝેડયામ ઋણ. સિમ્પલ વાત છે. સ્વાધ્યાયની અંદર આવા ઘણા બધા દાખલા કીધા છે, પણ આ થ્રીડીની આકૃતિ ત્રણ પરિમાણની અંદર જોહો તો ખબર પડશે. કારણ કે તમે સમતલની અંદર વિચારી શકો, ત્રિપરિમાણની અંદર વિચારવું પડે. આઠ ખાના થાય, પાછું એક વખત પહેલું બીજું ત્રીજું ચોથું, ચાર ખાના નીચે ચાર ને ચાર આઠ ખાના, દરેક ખાનાને અષ્ટાંશ કહેવાય. નિશાની પહેલાં ખાનાની અંદર એક્સ વાય ઝેડ ધન હોય, એવી રીતના આઠે આઠ ખાનાના નામ આપી શકો. રેડી? ક્રમમાં યાદ રાખવાનું એટલે પ્રોબ્લેમ ન આવે. ઓકે ચાલો, રેડી? જો ટ્રીક પાછી ખાનાની, આ અષ્ટાંશ યાદ રાખવાની વાત કરી દી પાછી. અષ્ટાંશની અંદર પહેલાં એક્સ વાય ઝેડ ધન આવે, પ્રથમ અષ્ટાંશ, પ્રથમ અષ્ટાંશ, પ્રથમ અષ્ટાંશની વાત કરીએ. ચાલો પ્રથમ અષ્ટાંશ પહેલાં થ્રીડીની અંદર સમજ્યા પછી ટ્રીક એ આપણે જોવી પડે, ફટાફટ નક્કી કરી શકાય. પ્રથમ અષ્ટાંશની અંદર તો એક્સયામ ધન, વાયયામ ધન, ઝેડયામ ધન, કોઈ પ્રશ્ન નથી. એનું અર્થઘટન કે એનું નામ એક્સ ઓ વાય ઝેડ આવું થાય. હાલો આ પ્રથમ અષ્ટાંશની બધી ખબર પડી ગઈ. હવે દ્વિતીય અષ્ટાંશની જ્યારે તમે વાત કરો, દ્વિતીય અષ્ટાંશની વાત કરો, દ્વિતીય એટલે કે બીજું અષ્ટાંશ, રોમનમાં આમ લખાય, દ્વિતીય અષ્ટાંશની વાત કરો તો એમાં એક્સ ડેશ આવે છે. તૃતીય અષ્ટાંશ, તૃતીય અષ્ટાંશની અંદર એક્સ ડેશથી શરૂઆત થશે. ચતુર્થ અષ્ટાંશ, ચતુર્થ, એમાં એક્સથી શરૂઆત થાય. જો મેં અલગ કલર વડે દર્શાવ્યું છે, તમને ખબર પડી જાય કે શું વાત છે. મેં અલગ પેનથી દર્શાવ્યું છે એટલે તમને ખબર પડી જાય શું વાત છે. આની અંદર જુઓ, સ્પષ્ટ જોઈ શકાય એમ છે કે પ્રથમ અને ચતુર્થ અષ્ટાંશ એક્સથી શરૂ થાય છે. એક્સ લખવું હોય તો ધન, એક્સ ડેશ લખવું હોય તો ઋણ યામ હોય, એ આપણને ખબર પડી ગઈ છે. એટલે હવે ટ્રીક પ્રમાણે આગળ વધીએ. પ્રથમ અને ચતુર્થ ખાના પ્રમાણે જોયું આપણે, થ્રીડી આકૃતિ બનાવીને જોયું આપણે કે કેવી રીતના આઠ ખાના મળે છે અને દરેકમાં બિંદુને યામ શું હોઈ શકે, એને નામકરણ કેવી રીતના કરી શકાય ખબર છે આપણને. આપણે હમણાં જ જોયું, ટ્રીક જોઈ લઈએ કે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય. પ્રથમ અને ચતુર્થ અષ્ટાંશની અંદર એક્સ આવે છે, ઓકે નો પ્રોબ્લેમ. એવી જ રીતના દ્વિતીય અને તૃતીય અષ્ટાંશની અંદર એક્સ ડેશ આવે છે. ઓ તો છે જ, કોઈ વાંધો નથી અહીંયા. રેડી? જો અહીંયા વાય છે તો ચતુર્થમાં પહેલું બીજું ત્રીજું અને ચોથું, પહેલું જુઓ અને ચોથું જુઓ, સેમ કલર છે. તમને ખબર પડે આ એક્સ ઓ વાય ઝેડ, તો ચોથાની અંદર એક્સ ઓ વાય ડેસ્ક અને ઝેડ. પહેલી વાત પાછી એ કરી દઈ ટ્રીક પ્રમાણે કે પહેલા ચાર ખાનામાં, એટલે પહેલું અષ્ટાંશ, બીજું અષ્ટાંશ, ત્રીજું અષ્ટાંશ ને ચોથું અષ્ટાંશ, ચારે ચારની અંદર ઝેડ જ આવશે, ઝેડ ડેસ્ક ક્યાંય નહીં આવે. કેમ? કારણ કે તમે જોયું ચાર ખાના ઉપર બનતા હતા, ઉપર બનતા હતા એટલે અહીંયા ઝેડયામ ધન હોય, અને નીચે ચાર ખાના બનતા હતા, નીચે તમે જુઓ તો નીચે ઝેડયામ ઋણ હોય. તો પહેલાં ચાર અષ્ટાંશની અંદર ઝેડ આવે અને એના પછીના ચાર અષ્ટાંશની અંદર ઝેડ ડેસ્ક આવે, કારણ કે ત્યાં ઝેડયામ એનો ઋણ હોય. એટલે પહેલાં ચાર ખાના, પહેલાં ચાર અષ્ટાંશ લખીએ છીએ એમાં ઝેડ તો ધન જ આવશે. તો ક્લિયર? તો અહીંયા ઝેડ લખી નાખ્યા, અહીંયા ઝેડ લખી નાખ્યા. પહેલું અષ્ટાંશ ખબર છે કે એની અંદર એક્સ,
ચતુર્થ અષ્ટાંશ અષ્ટાંશની અંદર એક્સ આવે છે, એક્સ ઝેડ ફાઇનલ થઈ ગયા. પહેલાં અષ્ટાંશમાં બધા ધન આવે છે એટલે એક્સ ઓ વાય ઝેડ, ચતુર્થ એનાથી જુદું પડે, એક્સ ઓ વાય ડેશ ઝેડ. ક્લિયર? હવે બીજા ને ત્રીજા અષ્ટાંશની વાત. પાછું એમાં ઝેડની તો મને ખબર છે, આમાંય મને ઝેડની તો ખબર છે, કારણ કે ઝેડ તો ધન જ આવશે એટલે ઝેડ જ લખવું પડશે, ઝેડ ડેશ નહીં આવે. ઓ ઓ દ્વિતીય અષ્ટાંશની વાત કરીએ, દ્વિતીય અષ્ટાંશની વાત કરીએ તો દ્વિતીય અષ્ટાંશની અંદર, આ દ્વિતીય અષ્ટાંશની અંદર પહેલાં પછી બીજું વાય એમ તો ધન આવે છે એટલે આ આનું નામ આમ થઈ જશે, એક્સ ડેશ ઓ વાય ઝેડ. તો દેખીતી વાત છે અહીંયા તમારે વાય ડેશ લખવું પડશે, હા, કારણ કે આનાથી જુદું પડે. બરાબર લખાણું જુઓ, ચારે ચારના નામકરણ આવડી ગયા, અને હવે ચારે ચારની આપણને ખબર પડી ગઈ. તમને ધારો કે એક્સ ડેશ ઓ વાય ડેશ ઝેડ કીએ તો તમને ખબર પડી જાય એક્સ ડેશ આવે છે એટલે બીજું અથવા તો ત્રીજું અષ્ટાંશ હોય, ઝેડ તો ધન જ આવે છે. ઓકે, ઝેડ તો ધન આવે છે એટલે એ ખબર હોય ઉપરના ચાર અષ્ટાંશમાંથી આવે, એટલે ઉપરના ચાર અષ્ટાંશ અને એક્સ ડેશ એવું દર્શાવે છે દ્વિતીય અને તૃતીયની વાત. વાય ડેશ હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય ત્રીજું, અને વાય હોય તો ખબર પડી જાય દ્વિતીય અષ્ટાંશ, ત્રણેય ધન હોય તો પ્રથમ અષ્ટાંશ. ચતુર્થ અષ્ટાંશની વાત કરીએ તો એક્સ આવે અને ઝેડ આવે તો ખબર પડે એક્સ અને ઝેડ શું દર્શાવે, એક્સ એવું દર્શાવે છે કે એક્સ ધન છે અને ઝેડ એવું દર્શાવે છે ઝેડ ધન છે, એનું અર્થઘટન એ ખબર પડે કે પહેલાં ચાર અષ્ટાંશની અંદર આવે ને એક્સ ધન છે એટલે ચતુર્થ અષ્ટાંશ અથવા તો પ્રથમ અષ્ટાંશ. હવે વાય ડેશ જોયું એટલે ખબર પડી જાય ચતુર્થ અષ્ટાંશ આવશે, અને વાય ધન જુઓ તો પ્રથમ અષ્ટાંશ આવે છે ને. છેલ્લું આ ચારની પ્રેક્ટિસ થઈ, હજી ચાર વાત કરવાની, ચાલો એના પછી પાંચમા અષ્ટાંશની વાત કરીએ. પાંચ પાંચને આમ દર્શાવે અષ્ટાંશ, પાંચમા અષ્ટાંશની વાત એક્સ ઓ વાય ઝેડ ડેસ્ક. ઝેડ ડેસ્ક આપણને શું દર્શાવે છે, ચાલો ઝેડ ડેસ્ક આપણને શું દર્શાવે છે આપણને ખબર છે. પાંચ પછી આપણે શું લખીએ છીએ, અલગ ઉમા લખ્યું તેમ જ પાંચ. પછી છઠ્ઠા અષ્ટાંશની વાત, છઠ્ઠું અષ્ટાંશ સિમિલર સિમિલર આમ હોય ને. સાતમું અષ્ટાંશ અને અલગ પાછી પેનથી લખી નાખી. આઠમું અષ્ટાંશ, નકર મેં કીધું એ રીતે થ્રી ડી આકૃતિ બનાવીને પ્રેક્ટિસ કરી લેવાની, ચિંતાની કંઈ વાત નથી. હવે પાંચમામાં હોય લાંબાઈ એક્સ અહીંયા લખી નખાય. બીજું ઝેડ ડેશ તો આવે જ, ઝેડ ડેશ શા માટે આવે છે, કારણ કે નીચેના ચાર અષ્ટાંશ લખો છો ઝેડ ડેશ ફાઇનલ છે. આમાં એક્સ આવે છે, આમાં એક્સ એક્સ આવે, બેમાં એક્સ એક્સ આવે, ઓ ફિક્સ છે. અહીંયા વાય લખ્યું છે, દેખીતી વાત છે અહીંયા વાય ડેસ્ક પાછું મેચ કરો, આઠમું ઈજ આવે, આર્યું એક્સ ઓ વાય ડેસ છે. ટ્રીક આ કામ કરે છે, ટ્રીક તો કામ કરે છે, શું વાત છે, જબરજસ્ત કામ કરે છે. આની અંદર લખીએ તો આની અંદર આપણે શું વાત કરી હતી કે તમે એક્સ ડેશથી શરૂઆત કરો ભાઈ, એક્સ ડેશથી શરૂઆત કરો, ઓ ફિક્સ છે, ઓ ફિક્સ છે. અહીંયા ઝેડ ડેસ્ક આવે છે, ઓકે, અહીંયા ઝેડ ડેસ્ક આવે છે, ઓકે. ઝેડ ડેશ તો એટલા માટે આવે કે નીચેના ચાર અષ્ટાંશ લખો છો, રેડી. હવે તમારે અહીંયા લખવાનું છે તો અહીંયા તમારે શું લખવાનું થાય, અહીંયા તમે વાય લખો, અહીંયા તમે વાય ડેસ્ક લખો, એમ જ કરો છો આગળના ચારની અંદર પ્રેક્ટિસમાં. અહીંયા વાય ધન રાખ્યા હતા, વાય ડેસ્ક. હવે પાછું જોઈ લ્યો, આ છઠ્ઠું આ જ છે, એક્સ ડેસ્ક ઓ વાય ઝેડ ડેસ્ક, હાલો છઠ્ઠું ઈજ છે. સાતમું એક્સ ડેસ્ક ઓ વાય ડેસ્ક ઝેડ ડેસ્ક, સાતમું ઈજ છે. આવી રીતના આઠે આઠ અંશાંશની વાત કરી ગઈ. પહેલાં મેં થ્રી ડી સમજાવ્યું, એમાં આઠ ખાના તમને બતાવ્યા ને, આઠે આઠ ખાનાના નામકરણ કેવી રીતના થાય, એક્સ એટલે ધન, એક્સ ડેસ એટલે ઋણ, એટલે એ ખાનાની અંદર કોઈ પણ બિંદુ લખો તો તમને પર્ટિક્યુલર ખબર પડી જાય એક્સ આમ ધન આવે છે કે ઋણ આવે છે એ નક્કી કરી શકાય. અને પછી ટ્રીક પણ કહી દીધી કે ટ્રીક પ્રમાણે તમારે આગળ વધવું હોય તો કઈ રીતે તમે વધી શકો. ઓકે, આગળ વધીએ. ચાલો ચાલો એના પછી જો આ ત્રિપરિમાણની જે વાત કરી છે એ ત્રિપરિમાણ પ્રમાણે એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ છે. આ ઉગમ બિંદુ અહીંયા આપ્યું છે, આ ઉગમ બિંદુ છે, આ ઉગમ બિંદુ છે, અને કોઈ પણ પર્ટિક્યુલર બિંદુ પી અહીંયા રાખો અને તમે આવી રીતના દોરો તો આને દિશાયુક્ત રેખાખંડ કહેવાય. રેખાખંડ તો છે પણ દિશા દર્શાવે છે, દિશાયુક્ત રેખાખંડ કહેવાય. દિશાયુક્ત રેખાખંડ છે ને, દિશાયુક્ત રેખાખંડ એને સદિશ આપણે કહેતા હોય. દિશાયુક્ત રેખાખંડને શું કહેતા હોય તો કે સદિશ. એનું નામકરણ કેમ કરવાનું, રેખાખંડને આમ દર્શાવતા, ઓ પી બિંદુ ઓ થી પી સુધી દિશાયુક્ત રેખાખંડને આમ દર્શાવવાનું અને એને સદિશ કહેવાય.
सीम्पल बात है। आ उगम बिंदु साथ जोड़ायेला तमे आवी रीतना घना सदिशों आम दोरी सको। आ बधा सदिशों ने नियत सदिश कहेवाय। केवा? नियत सदिश। नियत सदिश एटले जोड़ायेला। ओके, आवी रीतना पण दोरी शकाय। जो ए बिंदु अहींया राखो, बी बिंदु अहींया राखो, दिशायुक्त रेखाखंड आवी रीतना दोरो, दिशा दर्शावे ए थी बी सुधी। आ दिशायुक्त रेखाखंड ने सदिश ज कहेवाय। आ सदिश ज छे त्रिपरिमाणनी अंदर दिशायुक्त रेखाखंड ने सदिश कहेवाय। પણ આ ઓ સાથે જોડાયેલું હોય, ઉગમબિંદુ સાથે જોડાયેલું હોય એને નિયત સદિશ કીધા આપણે, અને ઉગમબિંદુ સાથે જોડાયેલ ન હોય એને મુક્ત સદિશ કહેવાય। મુક્ત સદિશ, ઘણા બધા મુક્ત સદિશ મળે। ધારો કે એક સદિશ આપણે આવી રીતના બનાવી, આ બિંદુ ધારો કે નામ આપી દઈએ સી, અહીંયા બિંદુ નામ આપી દઈએ ડી, મળે આવા। આ મુક્ત સદિશો છે, એટલે બિલકુલ સરસ વાત કરી છે। ઓપી છે એ દિશાયુક્ત રેખાખંડ છે અને એને આવી રીતના દર્શાવાય સંકેતની અંદર। હા, એના યામ લખવાના હોય તો બિંદુ પીના યામ એક્સ વાય ઝેડ છે તો ઓપી સદિશ એક્સ વાય ઝેડ આમ દર્શાવાય। ઓપી સદિશને આમ દર્શાવાય એક્સ વાય ઝેડ, બિંદુ પી ઇન્ડિકેટ કરે છે, પી જ દર્શાવે છે, બીજું કંઈ નથી। એટલે આ ત્રિપરિમાણની વાત થઈ। દિશાયુક્ત રેખાખંડને સદિશ કહેવાય। આ ઓપી છે એ નિયત સદિશ છે, એ બી લખ્યું છે મુક્ત સદિશ છે। ઓકે, એને પ્રારંભ બિંદુ, આ એથી બી સુધી દિશા દર્શાવે છે એને પ્રારંભ બિંદુ કહેવાય। પ્રારંભ એટલે શરૂઆત થાય એવી, પ્રારંભ સર્વાતિક બિંદુ એટલે પ્રારંભિક બિંદુ, શરૂઆતનું બિંદુ। આ અંતિમ બિંદુ પ્રારંભ બિંદુ કયો અથવા તો પ્રારંભિક બિંદુ કયો, બે ચાલે, અને અંતિમ બિંદુ બી। ઓકે, આમાં સી છે એ પ્રારંભિક બિંદુ છે અને ડી છે એ અંતિમ બિંદુ છે। ઓકે, સદિશ અને અદિશની વ્યાખ્યા, તો કે સદિશ રાશિમાં હમણાં જોયું દિશાયુક્ત રેખાખંડ, દિશાની જરૂર પડે, મૂલ્યની જરૂર પડે, એટલે જે રાશિઓ દર્શાવવા ફક્ત મૂલ્યની જરૂર પડતી હોય, ફક્ત મૂલ્ય, માત્ર મૂલ્ય જ હોય એવી બધી રાશિઓને અદિશ રાશિઓ કહેવાય। આ ફિઝિક્સની અંદર બહુ આનો ઉપયોગ થતો હોય સદિશ અને અદિશ। જે રાશિઓ દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે, મૂલ્ય જ પૂરતું છે, બધી વાત તમને ત્યાંથી જ ખબર પડી જાય, તો એને અદિશ રાશિ કહેવાય। ઉદાહરણ તરીકે લંબાઈ અને તાપમાન, હું કહું 5 સેન્ટીમીટર વાર્તા પૂરી, કઈ દિશામાં મહત્વની વાત નથી, હું એમ કહું તાપમાનની વાત કરું 30 ડિગ્રી સેલ્સિયસ, વાત પૂરી થઈ ગઈ, તાપમાનની વાત છે, દિશાની જરૂર નથી। હા, જે રાશિઓ દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે, દિશાની પણ જરૂર પડે, તો એવી રાશિઓને સદિશ રાશિઓ કહેવાય। એની અંદર વેગ અને પ્રવેગ, વેગ અને પ્રવેગ એટલે આ ફિઝિક્સની વાત છે। તો હવે આપણે ફિઝિક્સની અંદર સદિશ ભણવાનું થાય ત્યાં વાંધો ન આવે, સદિશ ચેપ્ટર ખૂબ અગત્યનું છે ફિઝિક્સ માટે, મેથ્સમાં તો આવે જ છે, 12મા ધોરણની અંદર એ આ સદિશનું 2 ચેપ્ટરો આવે છે, ત્યારે ડિટેલમાં આપણે ભણશું, અત્યારે બેઝિક વાત કરીએ છીએ। મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે, જો દિશાયુક્ત રેખાખંડ એને સદિશ કહેવાય। ઓકે, આગળ વધીએ, ચાલો ઘનની મદદથી આપણે, આ ઘન છે, ઘનની મદદથી આપણે બિંદુ પીના યામ નક્કી કરવાના છે। પહેલાં આની અંદર સમતલો નક્કી કરી નાખી, એક્સ વાય સમતલ, વાય ઝેડ સમતલ અને ઝેડ એક્સ સમતલ, અલગ અલગ આપણે કલર પસંદ કરશું। આ તમને દેખાય છે, હાલો 3 ડાયમેન્શનની અંદર વિચારવાનું છે ને, એટલે આ તમને દેખાય છે, આ કયું સમતલ થાય, હમણાં આપણે સમતલની વાત કરી, આ કયું સમતલ થાય, આ એક્સ વાય સમતલ થાય, આ વાય એક્સ છે, આ ઝેડ એક્સ છે, અને એક્સ અક્ષ આમાં આવેલી હોય, આ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ પરસ્પર લંબ હોય, જે અમારી પેન છે તમારી તરફ આવતી, આ અક્ષ એક્સ અક્ષ થાય, હવે મારે દર્શાવી ન શકાય આમ, બરાબર, આમ દર્શાવી ન શકાય એટલે મેં આમ દર્શાવી, તમારે વિચારવાની છે આમ, એક્સ અક્ષ છે એ આ ઉગમ બિંદુમાંથી પસાર થાય વાય અને ઝેડને લંબ હોય, એટલે આ એક્સ વાય સમતલ થઈ ગયું, એટલે આ તળિયું થઈ ગયું। હવે એના ઉપરના બિંદુ ક્યાં ક્યાં આવે છે, એક આ બિંદુ આવે છે અને આ બિંદુ આવે છે, હવે બેના આમ ખબર પડી જાય એ બિંદુ એક્સ અક્ષ ઉપર છે એટલે X00, અને આ બિંદુ એક્સ વાય સમતલ ઉપર છે, ધારો કે બિંદુનું નામ હું એફ આપું તો એના આમ થઈ જાય એક્સ વાય ઝીરો, કારણ કે ઝેડ યામ તો 0 આવે, આ તળિયું છે, ઊંચું છે જ નહીં, નીચે નથી, એક્સ યામ વાય યામ તમને મળશે, ઝેડ યામ 0 મળશે, એક્સ વાય સમતલની વાત, સમતલની વાત કરી તેના ઉપરથી આ બે બિંદુના યામ મળી ગયા। ઓકે, હવે બીજું સમતલ પસંદ કરીએ, ચાલો ને, એમાં કયું કોઈ પ્રોબ્લેમ નથી, બીજું સમતલ આપણે પસંદ કરવું છે ને, આ જોજો તમને દેખાય, આ આ સમતલ કયું છે, તો કે આ અહીંથી આવી રીતના તમે લંબ રેખા દોરી હતી અને એક્સ અક્ષ કીધી હતી, એક્સ અને ઝેડ અક્ષને સમાવતું આ સમતલ છે, આ એક્સ અક્ષ અને ઝેડ અક્ષને સમાવતું સમતલ, તો તમને ખબર એક્સ યામ મળે, ઝેડ યામ મળે, વાય યામ 0 થાય, હવે આ બિંદુ છે સી એ તો ઝેડ અક્ષ ઉપર છે એટલે 00 ઝેડ, આપણે અક્ષની વાત કરી હતી, અને આ બિંદુને નામ હું આપી દઉં, આ બિંદુને નામ આપી દઈ, ધારો કે બિંદુને નામ આપી દઈ જી, બિંદુને નામ જી આપ્યા તો તમને ખબર પડે જીના યામ X0Z થાય, કારણ કે વાય યામ 0 આવે, X Z સમતલ પરનું બિંદુ છે, એટલે
क्लियर थतुं जाए आ बाजू पाछा बिंदुओं ने नाम आपी दीधा है। नेक्स्ट हजी एक समतल बाकी है क्यू तो कि वाई जेड समतल एट के आ समतल वाई जेड समतल एने पण इंडिकेट आपणे करी दईए दर्शाई दीए। चलो वाई जेड समतल ने आपणे दर्शावा छे वाई जेड समतल छे ई आ प्रकारनो आपणे मळशे आ वाई जेड समतल सामेनी साइड जोजो हो आ वाई जेड समतल छे वाई जेड समतल वाई जेड समतल पर आ बिंदु ई आवे छे वाई एम जेड एम मळशे एक्स एम जीरो थई एटले जीरो वाई जेड सी अने बी नी वात तो कर दीधी छे। हवे मारे बिंदु पी ना एम जोता होय तो बिंदु पी ना एम जोता होय तो आ बधुं दूर करी नाखू तमने बधा बिंदुओना नाम पी सीवायना बिंदुओना एम बधाईना कम्प्लीट कर दीधा छे आ दूर करी नाखू एटले पी स्पष्ट आपणने જોઈ શકાય। આ બધું દૂર કરી નાખીએ જેથી કરીને આપણે પી બિંદુને આમ જોઈ શકીએ। ચાલો બિંદુ પી બિંદુ પીની વાત આપણે કરવી છે તો બિંદુ પીથી એક્સ વાય સમતલ ઉપર આમ લંબ દોરો તમે બિંદુ પીથી એક્સ વાય સમતલ આ એક્સ વાય સમતલ હતું ને એના ઉપર તમે લંબ દોર્યું આ તળિયા ઉપર લંબ દોર્યું તો આ હાઈટ કેટલી થાય તો કે આટલી જોજો ખાસ ઘન વિચારવાનો છે આ ઊંચાઈ તો આટલી થાય એટલી જ આ થાય ઘન છે થ્રી ડીની અંદર હવે આ કેટલું છે તો કે ઝેડ તો પી બિંદુનો ઝેડ એમ ઝેડ ઓકે ક્લિયર ખબર પડી ગઈ। હવે બિંદુ પીથી અહીંયા લંબ દોરો આ લંબ દોરો આ લંબ દોરો આ સમતલ કયું હતું તો કે આ સમતલ હતું એક્સ ઝેડ સમતલ એક્સ ઝેડ સમતલ એ કેટલું આવે તો કે એના જેટલું આવે આ બેનું માપ સરખું થાય હવે આ કેટલું છે તો કે વાય એમ તો બિંદુ પીનો વાય એમ વાય મળે બિંદુ પીથી મેં એક્સ વાય સમતલ ઉપર લંબ લીધું એટલે મને ઝેડ મળ્યું બિંદુ પીથી મેં એક્સ ઝેડ ઉપર લંબ લીધું તો મને વાય એમ મળ્યું બિંદુ પીથી હજી મારે એક આ બાજુ લંબ લેવો છે આ બાજુ લંબ લેવો છે આ અને એ સમતલ કયું છે આ સમતલ કયું છે એ વાય ઝેડ સમતલ છે એટલે મને એક્સ યામ આપે આ આપે એટલે બિંદુ પીના યામ એક્સ વાય ઝેડ થાય ઓકે। ત્રિપરિમાણની અંદર વિચારવું હોય તો આ ત્રિપરિમાણની અંદર પાછું આપણે વિચારી લઈએ ત્રિપરિમાણની અંદર વિચારી લઈએ તો આ એક્સ અક્ષ છે આપણે જે રીતે ગોઠવી તે રીતે ગોઠવી નાખીએ આ એક્સ અક્ષ છે આ વાય અક્ષ છે અને ઝેડ અક્ષ છે પર્ટિક્યુલર બિંદુ અહીંયા પી આવે તો પી બિંદુથી એક્સ વાય સમતલ ઉપર લંબ લ્યો બિંદુ પીથી એક્સ વાય સમતલ ઉપર લંબ લ્યો બિંદુ પી અહીંયા છે બિંદુ પી આ તમે પહેલા ખાનાની અંદર રાખો છો એક્સ વાય સમતલ ઉપર લંબ લ્યો તો આ ઝેડ અક્ષમાં હાઈટ જેટલી થશે એટલો જ એનો ઝેડિયામ મળે બિંદુ પીથી એક્સ વાય સમતલ ઉપર લંબ લ્યો એટલે ઝેડિયામ મળે એની હાઈટ મળે બિંદુ પીથી તમે વાય ઝેડ સમતલ ઉપર લંબ દોરો વાય ઝેડ સમતલ ક્યાં વાય ઝેડ સમતલ બિંદુ પીથી આમ લંબ દોરો એટલે તમને વાય ઝેડ સમતલ ઉપર લંબ દોરો તો એક્સ એમ મળે બિંદુ પીથી તમે એક્સ ઝેડ સમતલ ઉપર લંબ બિંદુ પીથી એક્સ ઝેડ સમતલ ઉપર લંબ દોરો એટલે તમને વાય એમ મળે બહુ સરસ વાત છે। તમારે પ્રેક્ટિકલ કરી શકાય આ પ્રકારની થ્રી ડી આકૃતિ વિચારવાની કોઈપણ બિંદુ પી વિચારવાનું પીથી તમારે ત્રણેય સમતલ ઉપર લંબ દોરવાના એટલે તમને એક્સ એમ વાય એમ ને ઝેડ એમ મળી જાય કેટલું બધું સરસ છે। 2D 3D બધું સાથે સાથે વિચારતા જઈએ તો જ ભેગું થાય ઓકે। હવે આના સ્વાધ્યાય તો ખૂબ સહેલા હોય એક વખત 3D સમજાઈ જાય તો સ્વાધ્યાયમાં ખરેખર કંઈ હોતું નથી આગળ વધીએ। ચાલો સ્વાધ્યાયનો જો પહેલો પ્રશ્ન છે પહેલો પ્રશ્ન સ્વાધ્યાયનો છે એની વાત કરીએ એક એક બિંદુ એક્સ અક્ષ પર આવેલું હોય તો તે બિંદુનો વાયામ અને ઝેડિયામ શું થશે બિંદુ પી ધારો કે કોઈપણ બિંદુ પી બિંદુ પી એક્સ અક્ષ ઉપર હોય તો બિંદુનો વાયામ ઝીરો થાય ઝેડિયામ એ ઝીરો થાય અને એક્સ અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય તો એનો વાયામ ઝીરો ઝેડિયામ ઝીરો આન્સર તો થઈ ગયો પૂરો કમ્પ્લીટ કારણ કે બિંદુ પી છે એક્સ અક્ષ ઉપર હોય તો એનો એક્સિયામ જ મળે વાયામ ને ઝેડિયામ ઝીરો એક બિંદુ એક્સ ઝેડ સમતલમાં હોય તો તે બિંદુનો વાયામ અંગે શું કહી શકો જો બિંદુ એક્સ ઝેડ સમતલમાં હોય તો તેનો એક્સિયામ મળે કોઈ પણ વાસ્તવિક સંખ્યા ઝેડિયામ એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા મળે પણ વાયામ શું થાય વાયામ ઝીરો થાય એક્સ ઝેડ સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ હોય તો વાયામ ઝીરો જો આ 3D બધી આપણે થિયરીની વાત કરીને એના આધારે સીધા જવાબ લખી શકાય છે સીધા આન્સર લખી શકાય છે આમાં કાંઈ અઘરી વાત નથી ડાયરેક્ટલી બરાબર બેઝિક 3D તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બીજું કંઈ નથી આગળ વધીએ નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન નીચે આપેલા બિંદુઓ ક્યાં સ્ટાન્સમાં છે તે જણાવો દો પહેલું બિંદુ નામ આપીએ એ પહેલાં બિંદુને આપણે નામ આપી દઈએ એ ચાલો
ए बिंदु वन टू थ्री तो सौ पेलू काम ये पेलू पेली बात यी कि आने तेरे अष्टांश नाम में कन्वर्ट करवा अष्टांश नाम शू थाय नामकरण लखवा पे एक्स खबर केम पड़े तो कि एक्स याम धन है एक्स पची ओ पी अँ टू और थ्री आ बन है वाय झेड आम लखी ना अने तमने खबर त्रणे धन हो तो आ प्रथम अष्टांश प्रथम ने आम रोमन में लखाय आ बात पूरी थी गई एने कीधु से बिंदु क्या अष्टांश में आलू से जनावो तो पहला बिंदु लिखूँ पीछे अष्टांशन नाम लिखूँ और क्या अष्टांश में तो कि पहला अष्टांश में ओके बधाई ने ए रीते काम करने बात है चलो 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 हमें तो अपने अष्टांश की बात तो आप बड़ी ट्रीक ने बड़ी बात कर दी थी से बीजा ने बी नाम आपी फोर माइनस टू और थ्री चलो सौथी पहला अष्टांशन नाम अष्टांशन नाम आपो ऑटोमेटिक एनो क्रम खबर पड़ जाए हो प्रेक्टिस् करजो आनी एक्स केम एक्स अँ धन है पची ओ अँ ऋण से वाई ए वाई डेस्क आए अने थ्री प्लस है जेड जो जेड पर नजर करो जेड आम धन है आम धन है एक्स बी में एक्स आए एनु अर्थघटन क्या प्रथम अष्टांश और चतुर्थ अष्टांश प्रथम और चतुर्थ बी में एक्स आता होने जेड धन हो बीजी एक मस्ती की बात है जेड धन आए थे खबर पेला चार अष्टांश में एक आए जेड डेस्क आए तो खबर पड़े कि पांच थी आठ सुधीना अष्टांश में कोई एक अष्टांश है हजी मस्ती की एक खबर पड़े कि एक्स एक्स हो तो प्रथम और चतुर्थ एक्स डेस हो तो द्वितीय और तृतीय वाह सरस बात है आ चतुर्थ अष्टांश पासू केम तो कि तमें वाई लिखू जाए वाई डेस्क जुदू आए त्रण धन आए अँ वाई डेस्क हो तो चतुर्थ अष्टांश ट्रीक प्रमाण आप आगे छे ए तमने बधी ज खबर पड़ गई आ तो सरस बात थी गई चलो खाली जगह पूरवा तो एक्स अक्ष और वाई अक्ष बने साथ मड़ी ने जे समतल निर्माण करे एने एक्स अक्ष और वाई अक्ष साथ मड़ी ने एक्स वाई समतल निर्माण कर एक्स वाई साथ मड़ी ने केनु निर्माण कर तो कि एक्स वाई समतल आखू लखव तो ये लखाए एक्स वाई समतल कहीं चिंता की बात नहीं एक्स वाई समतल निर्माण करें चलो एक्स वाई समतल में बिंदुओं आम बीजा मुद्दा की बात करिए एक्स वाई समतल अंदर बिंदुओं आम शू मे तो कि एक्स वाई समतल ने तमे केम लखी सको समतल ने केम लखी सको तो मैं आम लखी सको बिंदुओं एक्स याम मत हो वाई याम मत हो जेड याम जीरो ज्या एक्स वाय बिलोंग्स टू आर थाय एक्स वाई समतल में बिंदुओं याम क्या स्वरूपे हो तो क्या स्वरूपे एक्स वाय जीरो स्वरूपे हो ज्या एक्स वाय बिलोंग्स टू आर ओके चलो एना पछी त्रीजा मुद्दा याम समतलो अवकाशन खाली जगह अष्टांशों में विभाजन करे के आठ अष्टांशों में विभाजन करे आठ खाना में विभाजन करे आ याम समतलो है य अवकाशन त्रिपरिमाण आठ खाना में विभाजन करे आ खाली जगह की बात थी गई एकदम सहलू चेप्टर है भाई ओके अहीं सुधी राखशू नेक्स्ट विडियो लेक्चर की अंदर पाछा नवा टॉपिक साथ आपणे मळवाना छीए आवजो थैंक यू।